સોનાની વીંટીને પૂજા કરવાના બહાને ટેબલ પર મુકાવી મહિલાની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી સાળા બનેવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને બાતમીદારથી મળેલ બાતમી આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષાને રોકી તેમાં મળેલ બે ઇસમો સાવનનાથ સુરમનાથ મદારી ઉંમર વર્ષ 23 તેમજ રાજુનાથ રૂમાલ નાથ મદારી ઉંમર વર્ષ 30 નાઓ મળી આવતા આ બંનેની ઝડતી દરમિયાન એક મોબાઈલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવતા આ બંને ઇસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીંટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાના આધાર કે પુરાવા રજૂ નહીં કરી શકતા આ બંને ઇસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંને ઇસમોની સઘન પૂછપરછ કરી ખાતરી તપાસ કરવામાં આવતા આ બંને ઇસમો સાળા બનેવી થતા હોય વડોદરામાં તેઓ પાસેની ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને તેમજ આશીર્વાદ આપવાના બહાને લોકો પાસેની સોનાના ઘરેણા ચોરી કે ઠગાઈ કરી મેળવવાના ઈરાદે નીકળી તારીખ 16/9/2024 ના રોજ બપોરના 1 વાગે કલાદર્શન 4 રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરિયાદી બેનની હાથમાં પહેરેલી સોનાની વીંટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી ફરિયાદી બેનની નજર ચૂકવી ટેબલ ઉપર મૂકેલ સોનાની વીંટી આશરે 3 ગ્રામ વજનની ₹13,000ની ચોરી કરી લઈ જઈ બંને ઇસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલાની હકીકત જણાઈ આવતા આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.